ચાલો મિત્રો, પાંચમા ધોરણમાં ગ્રામરમાં બેટા આપણું પહેલું લેસન પતી ગયું. આજે આપણે બીજા લેસન તરફ જઈએ છીએ. ધેર ઇઝ અને ધેર આર. અહીંયા ધેરનો અર્થ શું કરવાનો છે તે, ધેર જોડે ઇઝ ક્યારે આવે અને ધેર જોડે આર ક્યારે આવે એ જોવાનું છે. મજા આવશે, હા, ધ્યાન આપો. There is, there are. Lesson 2. કોઈ પણ વસ્તુ વ્યક્તિ કે પ્રાણી ક્યાં છે તો આપણે શું કહીએ કે ત્યાં છે. આપણે શું કહીએ? ત્યાં છે. તો એ વિશેનો નિર્દેશ એટલે એનું સ્થાન બતાવવા માટે ધેરથી વાક્ય શરૂ થાય છે. સ્પેલિંગ ધ્યાન રાખજો બેટા, TH EIR હોય તોય ધેર વંચાય અને TH ER E હોય તોય ધેર કહેવાય. એટલે TH ER E. To be નું રૂપ કયું હોય? ઇઝ, એમ કે આર. એ લોકોએ લખ્યું જ છે આગળ ઇઝ અને આર, પણ આપણે એમનો ઉપયોગ કરવાનો નથી. સોરી, એમાં એમ આવે જ ના. ધેર ઇઝ અને ધેર આર જો એક વચન હોય, એક વચન કોને કહેવાય? એક વસ્તુ હોય તો એના માટે શું આવે? ધેર ઇઝ. જો બહુવચન હોય એટલે એક કરતા વધુ વસ્તુઓ હોય, વસ્તુ, વ્યક્તિ, પ્રાણી, ગમે તે, તો એના માટે આવે ધેર આર. એક હોય તો ધેર ઇઝ, વધારે હોય તો ધેર આર. ક્લિયર? આ વસ્તુ ક્લિયર થઈ ગઈ? આ તમારી ચોપડીમાં બી લખો, તમે ગ્રામરની ચોપડીમાં લખો. અહીંયા આગળ કંઈ વાંધો નહીં, આપણે ગંદુ કરવાનું, આપણી જ ચોપડી છે. એને ગંદુ કરી ના કહેવાય, એનો ઉપયોગ કર્યો કહેવાય. ઓકે, લખો એટલે વાંધો નહીં. તો એક વચન હશે ત્યાં ધેર ઇઝ અને બહુ વચન હશે ધેર આર. ધ બર્ડ એક વચન એટલે ધેર ઇઝ અ બર્ડ ઇન ધ કેજ. ધ બુક ઇઝ ઓન ધ ટેબલ તો ધેર ઇઝ, બુક એક જ છે, ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ. આ લખી લેવાનું હતું તમારે, ના લખ્યું હોય તો લખી લેજો પછી. ધ કાઉસ આર અંડર ધ ટ્રી. ધેર આર કાઉસ અંડર ધ ટ્રી. કાઉસ બહુવચન છે ને એટલે ધેર જોડે શું આવ્યું? આ. ધ વુમેન, વુમેન બહુવચન છે, આર નિયર ધ બેલ તો ધેર આર વુમેન નિયર ધ બેલ. પ્રશ્ન વાક્ય, ધેર ઇઝ અ પેન ઇન ધ બોક્સ. સિમ્પલ, ધેર ઇઝ નું થઈ જાય ઇઝ ધેર અ પેન ઇન ધ બોક્સ. લાંબા વાળવાળી ઢીંગલી, પ્રશ્નચિહ્ન ભૂલને કા નહીં. જવાબ, યસ ધેર ઇઝ, નો ધેર ઇઝ નોટ અથવા ઇઝન્ટ, બેમાંથી એક લખવાનું, બે નહીં લખવાનું. સેમ નીચે બીજું વાક્ય છે. ધેર આર બુક્સ ઓન ધ ટેબલ. આર ધેર બુક્સ ઓન ધ ટેબલ? યસ ધેર આર, નો ધેર આર નોટ. બરાબર છે. ચાલો ખાલી જગ્યા પૂરીએ. ખાલી જગ્યા ધેર ઇઝ કે ધેર આર વડે ખાલી જગ્યા પૂરવાની છે. ચાલો, એન એલિફન્ટ. એલિફન્ટ એક જ છે તો શું આવશે? ધેર ઇઝ. આ ટી તો કેપિટલ જ આવે ને. ફાર્મર્સ. હમણાં તમારે મારી જોડે લખવાનું નથી. ધેર આર. તમારે આખી એક્સરસાઇઝ ધ્યાનથી જોઈ લેવાની, પછી તમારે લખવાનું. પછી તમને કંઈક ભૂલ લાગતી હોય તો તમારે ચેક કરી લેવાનું. બુક્સ બહુવચન, ફરીથી ધેર આર. પેન એક વચન, પેન ઇન માય પોકેટ. અહીંયા લખો પોકેટ એટલે કૌંસમાં લખો કે ખિસ્સું. હા, થોડા શબ્દો આવા લખતા જવાના બેટા, તો તમને અંગ્રેજી ઇઝી પડશે.
There is. Bird, एक वचन. There is a bird in the cage. Cage એટલે લખો, લખો બાજુમાં પિંજરું. આ જવાબ ના લખશો પણ આ તો લખી લો તમારી ગ્રામરમાં. બધા પાસે ગ્રામર બીજા સેમિસ્ટર, તમારે તો સેમ જ છે એટલે કોઈ સવાલ નથી. જો કે બલૂન્સ બહુવચન, ધેર આર. બલૂન એટલે હા ફુગ્ગા. કાઉ, ધેર ઇઝ અ કાઉ અંડર ધ ટ્રી. ઓકે, આવી ગયું. જો લખેલું ભૂલથી છે, ભૂસવાનું રહી ગયું તો સેટ થઈ ગયું. દેર ઇઝ અ ટ્રેન ઓન ધ પ્લેટફોર્મ, પ્લેટફોર્મ ટ્રેન હોય. વુમેન બહુવચન, વુમેન એટલે બહુવચન. ધેર આ સ્ટુડન્ટ્સ, લાઇબ્રેરી લખો પુસ્તકાલય. ધેર આ, ભાઈ સ્ટુડન્ટ્સ બહુવચન છે. આઈસ્ક્રીમ કપ, એક જ આઈસ્ક્રીમનો કપ છે, તૂટી પડો. There is. ખાલી જગ્યા બોટ્સ ઇન ધ રિવર, બોટ્સ બહુવચન. There are. ખાલી જગ્યા અ ક્લોક ઓન ધ વોલ. There is. ખાલી જગ્યા એન એપલ ઇન ધ બાસ્કેટ. There is. એન એપલ એક જ છે. લેટર્સ પત્રો. રોજ અંગ્રેજીના ઓછામાં ઓછા નવા 10 શબ્દો તમારે તૈયાર કરવા જોઈએ એના અર્થ અને સ્પેલિંગ સાથે. અંગ્રેજી ક્યારેય અઘરું નહીં લાગે. આપણા કરતાં મોટા ભાઈ બહેન હોય તેમની, આપણી ચોપડી સાથે સાથે એમની ચોપડી, બહુ મોટા નહીં એટલે હા, પાંચમાં, તમે પાંચમાં છો કે છઠ્ઠા સાતમાની કોઈની ચોપડી મળતી હોય તેમાંથી પાઠ વાંચવાનો પ્રયત્ન કરવાનો, ગુજરાતી કરવાનો ટ્રાય કરવાનો. તો શું છે કે તમને અંગ્રેજીમાં તકલીફ નહીં પડે. ફરીથી ધેર ઇઝ અને ધેર આરનો ઉપયોગ કરીને વાક્ય લખવાના છે. ઓરેન્જ, તો ધેર ઇઝ એન ઓરેન્જ ઇન ધ બોક્સ, એવી રીતે. બુક્સ, ધેર તો આવશે જ, બુક્સ બહુવચન એટલે ધેર આ બુક્સ ઓન ધ ટેબલ. ઇંકપોટ, There is. ઇંક આઈથી શરૂ થાય છે બેટા, એટલે એ એન વાળો નિયમ તો ખરો જ. એન ઇંક, ઇંક પોટ એટલે ખડીયો, સહી પૂરવાનો આવે ને તે. ઓન ધ બેન્ચ. ટીચર્સ બહુવચન થયું. ધેર આર ટીચર્સ ઇન ધ સ્કૂલ. મંકી એક વચન, વાંદરું. ધેર ઇઝ અ મંકી. એક વચન કે બહુવચન હોય તો એ એન, એક વચન હોય તો એ કે એન લખવાનું, બહુવચનમાં તો આવે જ ને. ધેર ઇઝ અ મંકી ઓન ધ, ભાઈ રૂફ એટલે ખબર છે કોઈને, લખો રૂફ એટલે છાપરું, છાપરા પર વાંદરું બેઠું છે. મેન, ધેર આર મેન અંડર ધ ટ્રી. એપલ્સ, ધેર આર એપલ્સ ઇન ધ બોક્સ. ડન, થઈ ગયું ઇઝી. ધ્યાનથી તમારે જોઈ લેવાનું અને પછી એના જવાબ તમારે લખવાના. ગ્રામર ખુલ્લી રાખો. આ બધા જે રૂપ છે ને એ બધા શબ્દો આવે છે તમારે લખવાના જોડે જોડે, એનું ગુજરાતી લખવાનું, અંગ્રેજી પાકું જ કરી જ નાખવાનું છે. આપણી પાસે આ વર્ષે સરસ સમય છે બેટા.
कैट अंडर द ट्री. एक वचन. There is a cat under the tree. अम्ब्रेला एटले छतरी. एक ज वचन छे. एक वचन होय तो धैर जोड़े इज. एक वचन होय तो इज अने बहु वचन होय तो आ. बस धैर इज एन अम्ब्रेला इन द शॉप. चिल्ड्रन there are children near the bus. Children એટલે child નું children. Childrens ના થાય હા. પાછું જોજો. Peacock. There is a peacock in the गार्डन. बगीचा में पोपट भई छे. एग. देर इज एन एग इन द बास्केट. छेडन. હા એક એટલે ઈ થી ચાલુ થાય એટલે એની આગળ એન લગાવવું પડે ને. વુમેન. વુમેન પાછું આવ્યું હા. ધેર આ વુમેન એટ ધ ફેર. ફેર એટલે લખો બેટા મેળો. એક્સ. એક્સ એટલે લખો કુહાડી. તો ધેર ઇઝ એન એક્સ ઇન રામુસ હેન્ડ. મેંગોઝ. ધેર આર મેંગોઝ ઓન ધ ટ્રી. છેલ્લું લાયન. ધેર ઇઝ અ લાયન ઇન ધ કેજ. પિંજરામાં છે. ઓકે ડન છે. પડે ખબર પડે. ચાલો હવે પ્રશ્ન વાક્ય બનાવવાના અને હકાર અને નકારમાં જવાબ આપવાનો છે. પણ ટૂંકમાં આખો જવાબ નથી આપવાનો. There is an owl on the tree. લખો લખો લખો. આઉલ એટલે શું થાય? હા આઉલ એટલે થાય ઘૂવડ. ચલો કંઈ વાંધો નહીં. આજે એક એક્સરસાઇઝ બાકી રાખીએ છીએ એ નેક્સ્ટ ટાઈમ હું કરાવી દઉં છું. આજે આટલું જ રાખીએ છીએ. ઓકે તમારા નામ સાથે કોમેન્ટ કરતા રહેજો તો મને ખબર પડે. જય શ્રી કૃષ્ણ.